नर्मदा डेममांथी 18 लाख क्यूसेक पाणी छोड़ाया बाद नर्मदाना पूरथी कांठा विस्तारना गामों ने पाणी घुसी जता करोड़ों नुं पारावार नुकसान थता तंत्रनी बेदरकारीना कारणे गाम लोकोने सहन करवानो वारो आवतो होय छे। भाजपना नेताओ सामे जनता आक्रोश ठालवी रही छे त्यारे हवे नेताओ लोकोना थयेला नुकसाननुं वळतर आपवा सरकारमां रजूआत करवानी फरज पड़ी छे। भरूचना सांसद मनसुख वसावाए जाहेर जनता माटे जाहेर पत्र लख्यो छे। बीजी बाजु नांदोदना धारासभ्य डॉक्टर दर्शनाबेन देशमुखे पण कृषि मंत्रीने पत्र लख्यो छे। શું લખ્યું છે પત્રમાં તેની વિગત જોઈએ। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ નર્મદાની જનતા માટે સહયોગી થવા બદલ જનતાને જાહેરપત્ર લખ્યો છે। પત્રમાં લખ્યું છે સાંસદ મનસુખ વસાવાએ જનતાને પત્ર દ્વારા જણાવ્યું છે નર્મદા નદીમાં પૂર આવતા કુદરતી આપદાના કારણે પ્રજાને ભારે મુશ્કેલી પડી ઢોર ઢાખર ઘર અને ખેતીમાં નુકસાન પહોંચ્યું કુદરતી આપદાના કારણે ભારે નુકસાન થયું છે તેના માટે સૌ કોઈ ચિંતિત છે સૌ કોઈ બનતી મદદ કરી રહ્યા છે પણ વિરોધ પક્ષના લોકો રાજકીય રોટલો શેકવામાં વ્યસ્ત છે આવા કપરા સમયે લોકોને મદદ કરવાના બદલે લોકોને ઉશ્કેરી રહ્યા છે। આવી પરિસ્થિતિમાં આપણે સેવા એ જ ધર્મસૂત્રને ચરિતાર્થ કરી તમામ લોકોને મદદ પહોંચાડીશું। આ પરિસ્થિતિમાં પોલીસના જવાનો સેના એનડીઆરએફની ટીમ વહીવટીતંત્ર અધિકારી હું દિલ્હી હોવાથી મેં એક મારો ઇમરજન્સી સેવા નંબર બહાર પાડ્યો છે જેના દ્વારા હું નાનામાં નાના લોકોને મદદ કરી રહ્યો છું। ત્રણ જિલ્લાના વહીવટીતંત્ર સાથે થતા વડોદરા જિલ્લાના પ્રમુખ સતીશભાઈ પટેલ શિનોરમાં વિકાસભાઈ પટેલ અન્ય આગેવાન કાર્યકર્તા અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા મહામંત્રી નીરજભાઈ પટેલ અને પાર્ટીના આગેવાન નર્મદા જિલ્લામાં મહામંત્રી નીલ રાવ અન્ય આગેવાન કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ સાથે સતત રાત દિવસ સંપર્કમાં હતો। પક્ષના ધારાસભ્ય પદાધિકારીઓ આગેવાન કાર્યકર્તાઓ સતત આપણી મદદ માટે હાજર જ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સતત પરિસ્થિતિની નોંધ લઈ રહ્યા છે। ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકનો દોર ચાલુ છે। નુકસાનીનો સર્વે પણ શરૂ કરી દેવાયો। પ્રજાજનોએ ખાસ વિનંતી છે કે દરેક પ્રકારની અફવાઓથી ખોટી રાજનીતિથી દૂર રહે। એક કુદરતી આપદા હતી ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં પાણી અચાનક આવી જતાં આપણે સૌએ દુઃખદ ઘટનાનો ભોગ બનવો પડ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આવો ઈરાદો ન હતો જે બન્યું એ કુદરતી રીતે બન્યું। હાલ ખૂબ જ મહત્વના સંસદ સત્રના કારણે હું દિલ્હી છું મારું કર્તવ્ય કર્મ કરી રહ્યો છું। હું જ્યારે ભરૂચ આવીશ ત્યારે તાત્કાલિક ધોરણે મારા લોકસભાના તમામ ક્ષેત્રોનો પ્રવાસ કરીશ। હાલ મેં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને નુકસાનીનું પૂર્ણ વળતર મળે તે માટે રજૂઆત કરી છે। જરૂર જણાય તો આગળ પણ સરકારને રજૂઆત કરીશ છતાં પણ કોઈ રાહત કાર્ય કરવામાં ક્ષતિ રહી હોય તો હું આપનો ક્ષમા યાર્થી છું। ભવિષ્યમાં આવી હોનારત ન થાય અને થાય તો તેનો સામનો અસરકારક રીતે કેવી રીતે કરી શકાય તેની ચિંતા આપણે સૌએ સંગઠિત થઈ કરીશું એમ મનસુખ વસાવા સાંસદ ભરૂચે જણાવ્યું છે। તો બીજી તરફ નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે પણ કૃષિમંત્રીને પત્ર લખી નર્મદાના પૂરગ્રસ્ત લોકોને નુકસાનીનું વળતર આપવા રજૂઆત કરી છે। ધારાસભ્ય દર્શનાબેને પત્રમાં જણાવ્યું હતું નર્મદા જિલ્લામાં તાજેતરમાં જે નર્મદા નદીની જળ સપાટી વધારી 25,000 હેક્ટર કરતાં વધારે જમીનમાં ઊભા પાકને નુકસાન થયું છે। 590 હેક્ટર જેટલા ખેતરમાં જમીનનું ધોવાણ થયું છે। 75 કરતાં વધુ ગામોને અસર થવા પામી છે। ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ અસામાન્ય થવા પામી છે। ખેડૂત મિત્રો આ મુશ્કેલ સમયમાં તાત્કાલિક સહાય મળી રહે તે માટે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને ભલામણ કરી છે। હવે જોવું રહ્યું કે સરકાર કેટલી ઝડપી અસરગ્રસ્તોને કેટલી મદદ કરશે। દીપક જગતાપનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજપીપળા।